શક્યા છે. મિત્રો, કોઈ પણ ઇનોવેશન છે એ સમસ્યાના આધારે થાય છે. તો મારી સમસ્યા શું હતી કે જેમાં મેં આ ઇનોવેશન તારે જમીન પર કરેલું છે, સમસ્યા એ રહી કે ધોરણ 8ની એક વૈભવી કરીને વિદ્યાર્થીની હતી, જે વક્તૃત્વ સ્પર્ધામાં જ્યારે ભાગ લીધો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ વિદ્યાર્થી કરતાં પણ ઘણા એવી વિદ્યાર્થીની બહેનો છે જે ખૂબ સરસ મૌખિક અભિવ્યક્તિ ધરાવે છે, છતાં પણ આ વિદ્યાર્થીનીએ ભાગ લીધેલો છે તો બીજા વિદ્યાર્થીએ ભાગ કેમ નથી લીધો એમ. તો વિદ્યાર્થીઓમાં પ્રતિભા હોવા છતાં પણ વિદ્યાર્થીઓની સ્પર્ધામાં ભાગ લેવાની અરુચિ તેમજ યોગ્ય માર્ગદર્શનના અભાવે આ સમસ્યાને ધ્યાનમાં રાખી અને મેં આ ઇનોવેશન હાથ ધર્યું છે તારે જમીન પર. આ ઇનોવેશનને સફળ બનાવવા માટે મને લાગ્યું કે મને સમગ્ર શાળા પરિવારની જરૂર પડશે. તો મીટિંગ બોલાવી અને આ વાત મૂકી કે જો સમગ્ર શિક્ષકો સાથે મળીને જો કામ કરીએ તો ખરેખર આપણે વિદ્યાર્થીઓને પ્રતિભાને ખીલવી પણ શકીએ અને એની પ્રતિભાથી આપણી શાળા છે એ પણ આગળ આવી શકે. તમામ શિક્ષકો અને આચાર્ય શ્રી અશ્વિનભાઈ જાદવનો મને સંપૂર્ણ સહકાર મળ્યો. મિત્રો, આ ઇનોવેશનનો પ્રયાસો શું કર્યા, અહીંયા આપણે વિદ્યાર્થીઓની પ્રતિભાને ખીલવવાની છે, પણ એ પહેલાનું પહેલું સ્ટેપ છે કે વિદ્યાર્થીઓની પ્રતિભાને શોધવી. આ તમામ શાળાના એવા કાર્યક્રમો છે કે જેના આધારે અમે વિદ્યાર્થીઓની પ્રતિભા શોધવામાં આવી. તમે જોઈ શકો છો, રમતોત્સવ, બાળ મેળો, લાઈફ સ્કિલ મેળો, વૈવિધ્ય સભર પ્રાર્થના કાર્યક્રમ અને વિવિધ સ્પર્ધાઓના આયોજનના આધારે વિદ્યાર્થીઓની પ્રતિભાને શોધવામાં આવી અને તેના ગ્રુપ બનાવવામાં આવ્યા. હવે પ્રતિભા તો શોધવામાં આવી, પણ આ પ્રતિભાને યોગ્ય વાચા કેવી રીતે આપવી? તો એને યોગ્ય વાચા આપવા માટે શાળાના તમામ શિક્ષકને તેમના રસ મુજબ વિભાગ સોંપવામાં આવ્યા. અહીંયા તમે જોઈ શકો છો કે દરેક શિક્ષક છે એના રસ મુજબ તેમને વિભાગ સોંપવામાં આવેલા છે. દરેક શિક્ષકોની એના વિભાગ સાથેના ફોટોગ્રાફ્સ છે. અહીંયા તમે જોઈ શકો છો, આ ધારો કે અહીંયા એક ફાઇલ એવી બતાવું છું કે પ્રજ્ઞા શિક્ષક છે જે ચિત્ર ખૂબ સરસ રીતે દોરી શકે છે. તો તેમણે સરસ મજાના આખું વર્ષ દરમિયાન આ જ ગ્રુપને કામ કરાવેલું છે. આના કારણે શું થયું કે જિલ્લામાં અમારું છેલ્લા 4 વર્ષથી ક્લસ્ટર લેવલે પણ ચિત્ર આવેલું નથી, જિલ્લામાં 2જા નંબરનું ચિત્ર બન્યું. એ જ રીતે દરેક શિક્ષકે વ્યક્તિગત ધ્યાન આપી અને વૈવિધ્યસભર ટેકનોલોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓની પ્રતિભાને ખીલવવામાં આવી. તમે અહીંયા આ ફોટોગ્રાફ જોઈ શકો છો જેમાં જિલ્લાની દ્વિતીય નંબરમાં લોકનૃત્યમાં સ્થાન પામેલી વિદ્યાર્થીનીઓ છે. હાલમાં જ કલેક્ટર શ્રી અમારા ગામના કાર્યક્રમમાં આવેલા છે, તેમણે પણ અમારા કાર્યક્રમની સરાહના આપેલી છે. ગામના રમતોત્સવમાં અમારી 10 ટીમો વિજેતા થઈ છે, 2500 વ્યક્તિગત ઇનામ પણ મેળવી ચૂક્યા છે. શાળામાં 75% વિદ્યાર્થીઓએ છે પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં ભાગ લીધો, જે ખૂબ સરસ હતી કે 11 થી 20 ઘડિયા કંઠસ્થ કરેલા હોવા જોઈએ. આમાં પણ અમે સફળતા મેળવી છે, 75% વિદ્યાર્થીઓ 11 થી 20 ઘડિયા પણ કંઠસ્થ કરેલા છે અને ગ્રામજનોનો અઢળક લોક ભાગીદારી મળી. વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલવ્યા પછીનું અમારું સ્ટેપ હતું કે એને મોટિવેશન કરવું. આ એક અમારું ઇનોવેશનનું ઇવોલ્યુશન પણ છે, મોટિવેશન પણ છે અને શેરિંગ છે. તમે જોઈ શકો છો, દર સોમવારે પ્રાર્થના કાર્યક્રમમાં ગ્રામજનો, શિક્ષકો તેમજ અધિકારીશ્રીઓ છે, કેનીશ્રી છે, પત્રકાર છે, શાળાના શ્રેષ્ઠ આચાર્ય છે અને ગ્રામજનો છે, આ દ્વારા ઇનામ આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આના પરિણામ સ્વરૂપે શું આવ્યું કે અમારી યુટ્યુબ ચેનલ 1,70,000ની સંખ્યામાં જોવામાં આવી છે. શાળાના 40% વિદ્યાર્થીઓ છે એણે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે. ધોરણ 3 થી 8ની તમામ સંખ્યાને મૌખિક અભિવ્યક્તિ વિકસાવી શક્યા છે અને ધોરણ 3 થી 5માં ગુણોત્સવની સંખ્યા પ્રિય બાળકોને અમે શૂન્ય કરી શક્યા છે. જય હિન્દ, જય ભારત.